नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार विषय पर्यावरण आपणो प्रकरण नंबर छे 22 पटोड़ा। तो आज आ पटोड़ा ए पाटणना पटोड़ा विषे आपणे आगळ वधु अभ्यास करीशुं। तो जुओ पान नंबर 169 पर तमने शोधी काढो अने लखो में केटला प्रश्नों आप्या छे એ પ્રશ્નોની આપણે સમજૂતી મેળવી અને એનું તમને લખો એવું કીધું છે ને, એટલે સમજૂતી મેળવીશું। તો જુઓ, લુહાર, સુથાર અને કુંભાર સાથે તેમના કામના પ્રકાર વિશે વાત કરો। આ જે કારીગરો જે છે ને, એ કારીગરોના કામના પ્રકાર વિશે આપણે વાત કરવાની છે। પછી એમના કામના પ્રકાર વિશે વાત કરતાં કરતાં આપણે નીચે બીજા બી પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્નના ઉત્તરો મેળવી અને તમારે ચોપડીમાં જ એના ઉત્તરો લખી દેવાના છે કે તેઓ તેમનું કામ કરતા ક્યાં શીખ્યા, તેમણે કામ કરવા શું શીખવું પડે છે, તેમણે આ કામ તેમના કુટુંબમાં કે બીજા કોઈ વ્યક્તિને શીખવાડ્યું છે। આવા પ્રશ્નોની આપણે સમજૂતી મેળવીશું, બરાબર। તો તમારે તમારા કામમાં કે તમારા અડોશ પડોશમાં કોઈ સુથાર ભાઈ, લુહાર ભાઈ કે કુંભાર રહેતા હોય તો તેમની મુલાકાત લેવાની અને તેમની સાથે તેમના કામના પ્રકાર વિશે વાત કરવાની અને તમારે પ્રશ્ન પૂછી અને તેમની પાસેથી ઉત્તરો મેળવવાના છે। તો જુઓ, હું તમને એક ઉદાહરણ આપું કે મેં અને મારા મિત્રોએ લુહારભાઈ, સુથારભાઈ અને કુંભારભાઈ સાથે તેમના કામના પ્રકાર વિશે વાત કરી હતી, જે નીચે મુજબ છે। પહેલું છે કે લુહાર, તો લુહારભાઈ વિશે આપણે જોઈએ તો એમને અમે પ્રશ્ન પૂછ્યો હતો, પહેલો પ્રશ્ન કે તેઓ લુહારભાઈ જે છે એ લુહારભાઈ સાથે અમે જ્યારે વાત કરીને તો એ લુહારભાઈ લોખંડમાંથી વિવિધ ચીજ વસ્તુઓ બનાવે છે, જેવી કે લોખંડમાંથી ખેતર ખેડવા માટેનું હળ, કોદાળી, પાવડા, કોસ, દાતરડા, સાણસી, કાતર, છરી, ચપ્પુ, તવેથા, આવા ઘણા બધા લોખંડના ટેબલ, લોખંડના ભરી બરણા, તિજોરી, આવા ઘણા બધા જે લોખંડમાંથી બનતી ચીજવસ્તુઓ જે છે એ ચીજવસ્તુઓ બનાવે છે। હવે આપણે જોઈએ તો આ જે લુહારભાઈ જે છે ને, એ લુહારભાઈ એ પોતે એ લોખંડને ગરમ કરે છે, લોખંડને ગરમ કરી અને હથોડા વડે ટીપી ટીપીને એ બધા સાધનો બનાવે છે અને તેને આકાર આપે છે। તમે જ્યારે બી કોઈ તિજોરીવાળાની દુકાન પાસેથી પસાર થાઓ અને ત્યાં તિજોરી બનતી હોય ત્યારે તમે જોજો કે લોખંડને ગરમ કરીને ટીપી ટીપીને કેવો આકાર આપવામાં આવતો હોય છે, એ આપણે જોયું હોય છે। તો હવે આપણે આ જે લુહારભાઈ જે છે એ લુહારભાઈ આવા જ્યારે લોખંડની ચીજવસ્તુઓ બનાવે છે ને, ત્યારે તેમની પાસે કયા કયા સાધનો વાપરે છે એ સાધનોના આપણે નામ લખીશું। તો જુઓ કે પહેલાં તો લુહારભાઈ એમની પાસે કયા કયા સાધનો રાખે છે, તો લુહારભાઈના સાધનો છે એરણ, બરાબર, મોટું એરણ ગોઠવેલું હોય એ એરણ, પછી હથોડો મોટો હોય એ હથોડાથી લોખંડને ટીપતા હોય છે, પહેલાં લોખંડને ગરમ કરી દે ભઠ્ઠીમાં અને લોખંડ ગરમ થઈ જાય ને ભઠ્ઠીમાં લડા જેવું ગરમ થઈ જાય લાલ લાલ, એટલે પછી એને ટીપી ટીપીને આકાર આપતા હોય છે, તે ટીપવા માટેનો હથોડો, ધણ મોટું ધણ હોય છે, સણસી, કાનસ, કાતર, છીણી અને ધમણ જેવા સાધનો એમની પાસે હોય છે, એ સાધનો પણ અમે જોયા હતા। હવે પછીનો પ્રશ્ન જોઈએ તો તેઓ તેમનું કામ કરતા ક્યાં શીખ્યા, તો આ લુહારભાઈ જે છે એ લુહારભાઈ તેમનું પોતાનું આ કામ તેમના ઘરે જ તેમના મમ્મી પપ્પા દાદા દાદી જેવા વડીલો પાસેથી આ કામ કરતા શીખ્યા છે। પછીનો પ્રશ્ન છે કે તેમણે આ તેમનું કામ જે છે એ તેમનું કામ કરવા શું શીખવું પડે છે, બરાબર, આવું લોખંડમાંથી વસ્તુઓ બનાવવાની હોય ત્યારે તેમણે તેમનું કામ કરવા શું શીખવું પડે છે, તો તેમણે
કામ કરવા સૌ પ્રથમ તો એમને ધમણ ચલાવતા આવડવું જોઈએ. શું ચલાવતા? ધમણ. ધમણ ચલાવતા પણ અને એને એ ધમણને આમ બે હાથે ઉપાડવાનું હોય છે, એટલે બે હાથે આમ ઉપાડી અને એને ટીપતા પણ આવડવું જોઈએ. એટલે સૌ પ્રથમ ધમણ ચલાવતા, પછી ધણ ઉપાડતા, એરણ અને હથોડા સાથે કામ કરવાનું શીખવું પડે છે. લોખંડમાંથી જુદા જુદા ઘાટ કેવી રીતે આપવા, લોખંડને કેટલું ગરમ કરવું અને તેને ટીપીને કેવી રીતે એ લોખંડમાંથી ગરમ લોખંડમાંથી વસ્તુ બનાવવી, દાખલા તરીકે દાતરડા, સણસી, તવેથા, કાતર આવી વસ્તુ બનાવવી તે શીખવું પડે છે. ચોથો પ્રશ્ન છે, એના પછીનો પ્રશ્ન કે તેમણે આ કામ તેમના કુટુંબમાં કે બીજા કોઈ વ્યક્તિ હોય તે વ્યક્તિને શીખવાડ્યું છે. તો આપણે છે કે અમે જ્યારે આ લુહારભાઈ સાથે વાત કરીને તો તેમણે અમને કહ્યું કે તેમણે આ કામ પોતાના જ સંતાનોને શીખવાડ્યું છે કે જેથી તેઓ પણ આ કામ કરી પોતાનું ગુજરાન ચલાવી શકે અને આ પોતાનો વારસાનો મળેલો વારસાનું જે કામ છે એ કામ કરતા શીખે. હવે આ થઈ લુહારભાઈની વાત. હવે પછી અમે સુથારભાઈને મળ્યા, તો સુથારભાઈ સાથે મળીને અમે વાત કરી. તો સુથારભાઈ સાથે અમે જે વાત કરી તેમાં જુઓ, સુથારભાઈ લાકડામાંથી વિવિધ ચીજ વસ્તુઓ બનાવીને વેચે છે, જેવી કે લાકડાનું બારણું, બારી, પાટલા, પાટલી, ટેબલ, ખુરશી, કબાટ, પલંગ, શોકેસ, ડાઇનિંગ ટેબલ, આવા ઘણા બધા સાધનો જે છે એ સાધનો એ લાકડામાંથી બનાવે છે અને વેચે છે. સુથારભાઈ લાકડાનું સરસ મજાનું સુંદર મંદિર પણ બનાવીને વેચે છે. હવે તેમના સાધનોની વાત કરીએ તો તમે સુથારભાઈના સાધનો જોયા છે, એમાં કરવત, કરવત નામનું સાધન એ આપણે પેલું લીમડાનું પાન હોય ને, એ લીમડાના પાનની કિનારી કેવી વાંકી ચૂકી ત્રિકોણ આકાર હોય છે, એવી કરવતના દાંતા જેવી કિનારીવાળું એમનું સાધન એ કરવત કહેવાય છે. તો કરવત, પછી રંધો, ફરસી, હથોડી, બરાબર એ આપણે સુથારભાઈની વાતમાં. તો રંધો, ફરસી, હથોડી, કરવત, સીગરો, સારડી વગેરે જેવા એમના સાધનો છે. અને સાધનો એટલે ઓજારો, ઓજારો એ જ સાધનો કહેવાય, તે એમના સાધનો છે અને તેના દ્વારા એ આ લાકડાની ચીજવસ્તુઓ બનાવે છે. કરવતથી એ લાકડુંને આખું છીંગે છે, બરાબર, અને લાકડુંને લીસું કરે છે રંધા કરવત, એનાથી કરવતથી લાકડુંને ચીરવામાં કાપવામાં આવે છે અને રંધાથી લાકડુંને લીસું બનાવવામાં આવે છે. તો અને એ હથોડીથી ખીલી ઠોકતા હોય છે. તો આ તેમના ઓજારો છે. હવે તેઓ તેમનું કામ કરતા ક્યાં શીખ્યા? તો સુથારભાઈ જે છે એ સુથારભાઈ તેમનું કામ કરતા તેમના પોતાના ઘરે જ, તેઓ પણ તેમના માતા પિતા દાદા દાદી જેવા વડીલો પાસેથી શીખ્યા છે. પછી એમને પણ અમે પ્રશ્ન પૂછ્યો કે તેમણે આ કામ તેમના કુટુંબમાં તેમણે આ કામ કરવા શું શીખવું પડે છે, એવો પ્રશ્ન અમે સુથારભાઈને કર્યો. તો સુથારભાઈએ કહ્યું કે તેમણે આ કામ કરવા વિવિધ પ્રકારના લાકડાને ઓળખતા શીખવું પડે છે કે કયા લાકડામાંથી કઈ વસ્તુ બને તો એ ટકાઉ રહે. એટલે સૌ પ્રથમ તો વિવિધ પ્રકારના લાકડાને ઓળખતા શીખવું પડે છે. પછી તેમના વિવિધ ઓજારો છે ને એ સાધનો, જેવા કે કરવત, રંધો, ફરસી, હથોડી વગેરે સાધનોને ચલાવતા શીખવું પડે છે. પછી લાકડાને કરવત વડે વહેરવું, કાપવું પડે છે અને કરવત વડે વહેરીને કાપીને તેના સરખા ભાગ કરતા શીખવું પડે છે. એ સરખા ભાગ કરતા શીખવું એ ખૂબ જ અઘરું છે પણ આવશ્યક છે. અને વિવિધ વસ્તુઓ બનાવવા માટે તેના કેટલા અને કેવા ભાગ કરવા તેનું માપ લેવું અને માપ મુજબ વસ્તુના ભાગો બનાવવા અને એ ભાગો બનાવીને તેમને જોડવા વગેરે બાબતો ખાસ શીખવી પડે છે, જેથી લાકડું જે છે એ લાકડાનો બગાડ ન થાય, લાકડું નકામું ન જાય, વેસ્ટ ન જાય
અને એ લાકડાનો પૂરેપૂરો ઉપયોગ કરીને એ લાકડામાંથી સારી રીતે વસ્તુ બનાવી શકે તો આવી બધી બાબતો શીખવી પડે છે તેમ કહ્યું. પછી તેમને બી અમે પ્રશ્ન પૂછ્યો કે તેમણે આ કામ તેમના કુટુંબમાં કે બીજા કોઈ વ્યક્તિને શીખવાડ્યું છે. તો સુથારભાઈએ પણ અમને કીધું કે એમણે પણ આ કામ તેમના કુટુંબમાં તેમના નાના ભાઈ, પછી તેમના મોટા ભાઈના દીકરાઓ, તેમના પોતાના દીકરાઓને પણ તેમણે આ લાકડામાંથી ચીજવસ્તુઓ બનાવવાનું કામ કરતાં શીખવાડ્યું છે. અને વિવિધ સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો, લાકડાનું કઈ રીતે માપ લેવું, કઈ રીતે તેના સરખા ભાગ પાડવા વગેરે બાબતો શીખવી છે. પછી અમે કુંભારભાઈને મળ્યા. એટલે છેલ્લે કુંભારભાઈ સાથે જ્યારે અમે વાત કરી ત્યારે કુંભારભાઈએ અમને કહ્યું કે તેઓ માટીમાંથી વિવિધ ચીજવસ્તુઓ જેવી કે માટીની ઈંટો, માટીના નળિયા, માટીમાંથી માટલા, માટીમાંથી ઘડા, માટીમાંથી હાંડલા, હાંડલી, કલેડા, પછી માટીમાંથી કોળિયા, પછી કોઠી, કુંજા, કુંડી, કુલડી, તાવડી, તવી વગેરે જેવા સાધનો બનાવે છે. તેઓ આ સાધનો માટીમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવા માટે તેમના જે સાધનો જે છે ને એ સાધનોની વાત કરીએ તો કુંભારભાઈ ચાકડો અને લાકડું અને ટપલું જેવા સાધનોનો ઉપયોગ કરે છે. ચાકડો તમે જોયો હશે, ચાકડો કેવો હોય છે, ગોળ પેલું બળદનું પૈડું આવે છે ને, બળદગાડાનું ગોળ, બળદગાડું તમે જોયું હશે, બળદગાડાનું ગોળ પૈડું આવે છે, ચક્ર જે કહે છે એવું એમનો ચાકડો હોય છે અને એક દંડો લાકડાનો હોય છે અને એ ચાકડાને દંડાથી ગોળ ગોળ ફેરવતા જાય છે અને વચ્ચે માટીનો લોદો મૂકતા જાય છે અને તેને આકાર આપીને હાથથી ટપલા મારતા મારતા વસ્તુ બનાવતા હોય છે એ ટપલું, બરાબર એ રીતે એવા સાધનોનો ઉપયોગ કરે છે. પછી કુંભારભાઈએ અમને કહ્યું કે એ જે સાધનો છે ચાકડો, લાકડી અને ટપલું એ તેમના મુખ્ય સાધનો છે, તેના દ્વારા જ તેઓ માટીમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવે છે. હવે તેમને પૂછ્યું કે તેઓ તેમનું કામ કરતા ક્યાં શીખ્યા, તો કુંભારભાઈએ જણાવ્યું કે તેઓ તેમનું પોતાનું આ કામ કરતા તેમના મોટા કાકા અને દાદા પાસેથી શીખ્યા હતા. પછી તેમને પણ અમે પ્રશ્ન પૂછ્યું કે તેમણે કામ કરવા શું શીખવું પડે છે, ત્યારે કુંભારભાઈએ પણ જણાવ્યું, શું જણાવ્યું કુંભારભાઈએ, કે તેમણે આ કામ કરવા ચીકણી માટી, કેવી માટી, ચીકણી, ખૂબ જ ચીકણી માટી લાવવી પડે છે અને આ માટી લેવા તેમણે તળાવ કિનારે જવું પડે છે. તો તળાવ કિનારેથી તેઓ ચીકણી માટી લાવે છે અને એ માટીને એક જગ્યાએ ઢગલો કરી અને પછી એ માટીમાં થોડું પાણી નાખી અને એને બે પગ વડે ગૂંધવી પડે છે. માટીને ખૂબ જ ગૂંધ્યા પછી એના તેઓ લોયા બનાવે છે અને લોયા બનાવીને અને પછી એ માટીના લોટા એ પેલા ચાકડા ઉપર મૂકે છે અને ચાકડા પર મૂકી અને જુદા જુદા વાસણોનો ઘટ આપે છે અને પછી જુદા જુદા વાસણોનો ઘટ આપી અને તેમાંથી સરસ ડિઝાઇનવાળા માટીના વિવિધ વાસણો બનાવે છે અને એ વાસણો બની ગયા પછી તે બધા જ વાસણોને તેઓ તડકે સૂકવવા મૂકે છે અને તડકે સૂકવવા મૂકે છે અને ત્યારબાદ તે વાસણોને તડકે થોડા સૂકાઈ જાય એટલે પછી તેઓ એ વાસણોને એમને ભઠ્ઠીમાં શેકવા પડે છે, અગ્નિમાં તપાવવા પડે છે. એટલે એ માટે તેઓ છાણા, લાકડા, પછી ભૂસું, પછી જે પાક હોય ને એ પાકના બધા લાકડા અને પાકના છોડા જે હોય એ છોડા એ ભૂસું કહેવાય એવા બધા સૂકા લાકડા છાણા બધું ભેગું કરી અને પછી એને સળગાવે છે અને પછી એમાં પહેલાં માટલા મૂકી દે છે અને માટલા ઉપર સૂકા લાકડા છાણા ભૂસું આવું બધું મૂકી અને પછી એને સળગાવે છે અને પછી એ અગ્નિમાં એમને તૈયાર કરેલા વાસણોને તેઓ તેમાં પકવે છે, પકવે છે એટલે તપાવે છે અગ્નિમાં
અને પછી એ રીતે એ પાકું માટલું તૈયાર થાય છે ત્યારે એનો રંગ બદલાઈ જાય છે ત્યારે એ લાલ કલરનું કેસરી કલરનું માટલું તૈયાર થઈ જાય છે તો આ રીતે તેમણે અગ્નિમાં તપાવે છે અને પછી જ્યારે એ માટલું કાચી માટીમાંથી પાકી માટીનું માટલું થઈ જાય પાકું માટલું થઈ જાય ત્યારે એ માટલાને તેઓ સરસ મજાનો રંગ કરે છે અને રંગ કરીને તૈયાર કરે છે અને પછી તેઓ બજારમાં વેચવા મૂકે છે તો આવી બધી બાબતો તેમણે શીખવી પડે છે છેલ્લે અમે તેમને પ્રશ્ન પૂછ્યો કે તેમણે આ કામ તેમના કુટુંબમાં કે બીજા કોઈ વ્યક્તિને શીખવાડ્યું છે ત્યારે કુંભારભાઈએ પણ અમને વાત કરી કે હા તેમણે આ કામ તેમના ઘરમાં તેમના પોતાના દીકરાઓને પોતાના નાનાભાઈને નાનાભાઈના દીકરાઓને બધાને આ માટીમાંથી વિવિધ ચીજવસ્તુઓ અને વાસણો બનાવવાનું કામ કરતા શીખવાડ્યું છે હવે આપણે જોઈએ પાન નંબર 170 પર તમને એક કોઠો આપ્યો છે એ કોઠો તમારે એ કોઠામાં કયા પ્રશ્નોને આધારિત એમાં તમારે વિગતો પૂરવાની છે તો આપણે હવે એની ચર્ચા કરીએ તો જુઓ કે એવું કીધું છે તમને કે નીચેના કોષ્ટકમાં લોકો દ્વારા થતા જુદા જુદા કામની યાદી આપી છે આવા કામ કરતા લોકોને તમે જાણો છો અને જો તમે જાણતા હો તો તેમના નામ તમારે પહેલા કોલમમાં લખવાનું છે જે પહેલું ખાનું આપ્યું છે ને એમાં અને બીજી કોલમ જે આપી છે ને એ બીજા કોલમમાં તેઓ તેમનું કામ કોની પાસેથી કરતા શીખ્યા તે લખવાનું છે અને પછી એ બે કોલમ તમારે પૂરવાના છે પહેલા કોલમ તો તમને પુસ્તકમાં આપેલું જ છે કામનો પ્રકાર એમાં જુદા જુદા કામના પ્રકાર આપેલા છે એ પ્રમાણે આપણે એ સામેના બે કોલમ પૂરતા જવાનું છે તો જુઓ કે પહેલાં ત્રણ ખાનાવાળું કોલમ આપણે નોટબુકમાં બી બનાવી દઈશું પુસ્તકમાંથી જોઈને સૌ પ્રથમ તો તમારે પુસ્તકમાં જ બધું પૂરી દેવાનું છે તો પહેલું કોલમ છે કામનો પ્રકાર ત્યાં જુદા જુદા કામના નામ લખેલા જ છે બીજામાં જેઓ આ કામ કરતા હોય તેવા માણસોના નામ અને ત્રીજા કોલમમાં તેઓ આ કામ ક્યાંથી શીખ્યા છે એ રીતે ચલો પહેલું છે કાપડ વણાટ તો કાપડ વણાટમાં આપણે જોયું ને આપણે પ્રકરણમાં જ જોયું પટોળાવાળા ચેપ્ટરમાં તો કોણ છે અહીંયા આપણે કોને કામ કરતા માણસોના નામ બરાબર તો મોક્ષા અને નિર્મલના માતા પિતા એ આ કામ કરતા માણસો છે વણાટ કામ હાથથી પટોળા વણવાનું કામ કરે છે બરાબર અને કાપડમાંથી વણી વણીને કાપડ વણી વણીને પટોળા તૈયાર કરે છે એટલે કાપડ વણાટનું કામ કરે છે શું વણવાનું કાપડ વણાટ મોક્ષા અને નિર્મલના માતા પિતા પહેલાં કોલમમાં લખવાનું પછી બીજા કોલમમાં લખવાનું તેમના વડીલો પાસેથી શીખ્યા છે ચલો બીજા નંબરમાં રસોઈ બનાવવી તો ચલો જેઓ આ કામ કરતા હોય તેવા માણસોના નામ તો રસોઈ બનાવવાનું કામ તો આપણે ઘરે મમ્મી બી કરે છે કાકી કરે મોટી બહેન કરે તો તેમનું નામ લખી દેવાનું બરાબર કે મોટી બહેન હોય તો સુજાતા અને પછી મમ્મીનું નામ લખી દેવાનું કે મીનાબહેન આ રીતે લખી દેવાનું પછી તેઓ આ કામ ક્યાંથી શીખ્યા છે તો તેમની મમ્મી પાસેથી શીખ્યા છે ને એટલે માતાજી પાસેથી સુજાતા તેની મમ્મી પાસેથી શીખી છે અને સુજાતાની મમ્મી એમની મમ્મી પાસેથી શીખી છે એટલે તેની માતાજી અને નાનીજી પાસેથી આ રીતે લખવાનું છે પછી સાયકલ સમારકામ એટલે કે સાયકલને રિપેરિંગ કરવાનું છે અહીંયા સમારકામ કરવું એટલે શું તો રિપેરિંગ કરવું બરાબર તો સાયકલ રિપેર કરવાનું કામ કોણ શીખ્યા છે તો અમારા ગામમાં રહેતા કરશનભાઈ અને તેઓ કોની પાસેથી શીખ્યા છે તો કરશનભાઈ તેમના કુટુંબના મોટાભાઈ પાસેથી શીખ્યા છે તો ત્યાં લખીશું કુટુંબના મોટાભાઈ પાસેથી પછી બસ ચલાવવી તો અમારા ગામમાં જીતેન્દ્રભાઈ નામના માણસ છે એ બસ ચલાવે છે અને તેઓ આ કામ ક્યાંથી શીખ્યા છે તો તેમણે બસ ચલાવવાનું કામ એ ડ્રાઇવિંગ શાળા આવે છે બરાબર એવી ટ્રેનિંગો આપતી ડ્રાઇવિંગ શાળાઓ હોય છે જે આપણને ડ્રાઇવિંગ શીખવાડતી હોય છે તો એ ડ્રાઇવિંગ શાળામાંથી તેઓ શીખ્યા છે પછી સીવવું અને ભરત ગૂંથણ કરવું તો સિલાઈ કામ અને ભરત ગૂંથણનું કામ અમારા જ ગામમાં રહેતા નિર્મલા દેવી નામના બહેન કરે છે અને તેઓ આવું સીવવાનું અને ભરત ગૂંથણનું કામ તેમના કુટુંબના વડીલો પાસેથી શીખ્યા છે પછી છેલ્લે ગાવું ગાવાનું કામ એમાં મેં નામ સાંભળ્યું છે લતા મંગેશકર
તો લતા મંગેશકર સુંદર ગીતો ગાય છે, તેમનું નામ મેં સાંભળેલું છે. અને આ કામ તેઓ તેમના પિતા પાસેથી શીખ્યા છે. લતા મંગેશકરે તેમના પિતાજી પાસેથી ગીતો ગાવાનું શીખ્યું છે. પછી ચંપલ બનાવવા, તો ચંપલ બનાવવા અમારા ગામના સુરેશભાઈ જે છે, એ સુરેશભાઈ એ ચંપલ બનાવવાનું કામ કરે છે. તેઓ તેમના પિતા અને તેમના કાકા પાસેથી ચંપલ બનાવવાનું શીખ્યા છે, ચંપલને સીવવા અને બનાવવા. પછી પતંગ બનાવવા, તો અમારા ગામમાં એક ઇબ્રાહીમભાઈ રહે છે, એ ઇબ્રાહીમભાઈ પતંગ બનાવવાનું કામ કરે છે. અને તેઓ તેમના મોટા કાકા અને તેમના પોતાના પિતાજી પાસેથી પતંગ બનાવવાનું કામ શીખ્યા છે. પછી ખેતીકામ, તો ખેતીકામમાં અમારા ગામમાં રહેતા દલસિંહભાઈ અને બલસિંહભાઈ આ માણસો ખેતીકામ કરે છે. તેઓ તેમના દાદા પરદાદા પાસેથી અને તેમના પિતાજી પાસેથી ખેતીકામ કરવાનું શીખ્યા છે. પછી વાળ કાપવા, અમારી બાજુમાં રહેતા ભરતભાઈ અને નરેશભાઈ એ વાળંદનું કામ કરે છે, તેઓ લોકોના વાળ કાપે છે. અને તેઓ વાળ કાપવાનું કામ એ તેમનો વારસાગત ધંધો હોવાથી તેઓ તેમના કુટુંબના વડીલો પાસેથી વાળ કાપવાનું શીખ્યા છે. તો આ થઈ એ જુદા જુદા કામના પ્રકાર અને એ કામ કરતા માણસોના નામની વાત અને તેઓ આ કામ ક્યાંથી શીખ્યા છે તેની આપણે આ કોઠામાં ચર્ચા કરી. એ રીતે તમારે કોઠો નોટબુકમાં અને પુસ્તકમાં પૂરી દેવાનો છે. તો અહીં આપણું આ પટોળા નામનું ચેપ્ટર જે છે, એ પટોળા ચેપ્ટર જેમાં આપણે વિવિધ પટોળા વિશેની વાત કરીને એ ચેપ્ટર આપણું અહીંયા પૂર્ણ થાય છે. તો તમારે ઘરે વાંચન કરી અને તૈયારી કરવાની છે. બરાબર, થેન્ક યુ.